हेलो फ्रेंड्स, स्वागत है तमारु मारा किचन में। आज आपणे आलू टिक्की बर्गर बनावाना छे। तेना माटे मैं अहीं 10 थी 12 नंग बटेका लीधा हता, तेने आवी रीते छीणी लीधा छे। हवे आपणे तेमां 3 नंग मीडियम तीखा लीला मरचा एकदम झीणा सुधारेला, थोड़ी कोथमीर, 1 चमची जेटलो गरम मसालो, स्वाद प्रमाणे मीठू, संचळ अने अर्धी चमची थी थोड़ो ओछो एवो आमचूर पाउडर लीधो छे। हवे आपणे थोड़ाक चीली फ्लेक्स अंदर एड करीशुं, 2 चमची जेटलो मेंदो, 1 चमची जेटलो आपणे मकई पवानो जे चीवड़ो आवे छे तेने एकदम मिक्सर ग्राइंडरमां क्रश करी अने लीधो छे, अने 2 चमची जेटलो आपणे ચોખાનો લોટ ઉમેરીશું જેનાથી આપણી ટિક્કી એકદમ ક્રિસ્પી બનશે। હવે આપણે બધું મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા પછી આપણે એક બાઉલમાં 2 ચમચી જેટલો મેંદો લઈશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને એક સ્લરી તૈયાર કરીશું। બધું બરાબર હલાવી અને તેમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું અને થોડા ચીલી ફ્લેક્સ નાખીશું। બરાબર હલાવી લઈશું। મેં અહીં મકાઈ પૌવાના ચેવડાનો ક્રશ કરીને લીધો છે, તમે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો। હવે આપણે ટિક્કી બનાવવા માટે ટિક્કીનું શેફ બનાવી લઈએ। તમારું બન જેટલી સાઈઝનું હોય એટલી સાઈઝની તમે ટિક્કી બનાવી શકો છો। હવે જો તમારે કદાચ બટેકા વધારે બફાઈ ગયા હોય અને ટિક્કી તમારી એકદમ સોફ્ટ લાગતી હોય તો તમારે તેને પહેલાં ફ્રીઝરમાં 15-20 મિનિટ રાખી અને પછી જો તમે ટિક્કી બનાવશો તો તમારી ટિક્કી એકદમ સરસ બનશે। હવે આપણે બધી ટિક્કી બનાવી લીધી છે, તેને આપણે જે મકાઈ પૌવાના ચેવડાનું ક્રશ કરેલું હતું તેમાં ડીપ કરીશું અને પછી સ્લરી જે બનાવી છે તેમાં ડીપ કરીશું અને વળી પાછી તે જ પ્રોસેસ ફરી કરીશું। જો તમારે આ પ્રોસેસ ડબલ વાર ના કરવી હોય તો તમે એકવાર પણ કરી શકો છો। તેના માટે તમારે પહેલાં સ્લરીમાં ડીપ કરી અને પછી પૌવાના ચેવડામાં જે ક્રશ કરેલું છે તેમાં ડીપ કરવાનું છે। પણ જો આવી રીતે તમે ડીપ ડબલ વાર કરશો તો તમારી ટિક્કી એકદમ ક્રિસ્પી બનશે। મેં અહીં એક બાજુ તેલ જે ગરમ કરવા મૂક્યું હતું તે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેલની આંચ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને સ્લો ટુ મીડિયમ ગેસે આપણે ટિક્કીને તળી લઈશું। આપણી બધી જ ટિક્કી તળાઈને તૈયાર થઈ ગઈ છે। તમે સાંભળી શકો છો કે આપણી ટિક્કી કેટલી ક્રિસ્પી થઈ છે। હવે આપણે એક બાઉલમાં 3 ચમચી જેટલો મેયોનીઝ લીધું છે, 1 ચમચી જેટલો કેચઅપ અને 1 ચમચી રેડ ચીલી સોસ લીધો છે। રેડ ચીલી સોસ તમારે એકદમ ઓપ્શનલ છે, જો તમારે લેવો હોય તો લઈ શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેમાં 1/2 ચમચી જેટલો અને 1/2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને 1/2 ચમચી જેટલા ઓરેગાનો લીધો છે। હવે બધું આપણે બરાબર એકદમ મિક્સ કરી લઈશું। મિક્સ કરી અને હવે આપણે ટોપિંગ પણ તૈયાર છે, ટિક્કી પણ તૈયાર છે। હવે બર્ગર બનાવવા માટે એક પેન લીધું છે, તેમાં થોડુંક આપણે ઘી મૂકીશું અને થોડુંક બટર લઈ લઈશું। હવે તેમાં આપણે બનને શેકી લઈશું, સરસ મજાના થોડા ક્રિસ્પી થાય એવા આપણે બન શેકી લેવાના છે। બન શેકાઈ ગયા પછી બર્ગરને આપણે એસેમ્બલ કરીશું। હવે આપણે સરસ એવા બન શેકાઈ ગયા છે તો પહેલાં આપણે બન પર મેયોનીઝ લગાવી દઈશું। મેયોનીઝ લગાવ્યા પછી આપણે તેની ઉપર આપણે કોબીજના એકદમ જે ખૂણા પાન હોય તે મૂકી દઈશું અને તેની ઉપર આપણે જે ટિક્કી બનાવી હતી તે મૂકી દઈશું અને આપણે બન ઉપર આવી રીતે મેયોનીઝ લગાવી દઈશું અને ટિક્કી ઉપર આપણે ચીઝ સ્લાઈસ મૂકી દઈશું। જો તમારે અત્યારે ટામેટાની સ્લાઈસ, કાકડીની અને ડુંગળીની સ્લાઈસ પણ મૂકવી હોય તો તમે મૂકી શકો છો અને આપણે મેયોનીઝ લગાવેલું બન તેની ઉપર મૂકી દઈશું। આપણું બર્ગર તૈયાર છે, ખાવામાં એકદમ ટેસ્ટી
અને બનવામાં ઝટપટ બની જાય છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે બીજી રેસીપીની, તો તમે જરૂરથી ચેક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.